समाचार मुख्य प्रधाने चूंटणी पंच ने पत्र लख्यो छे। गांधीनगर कोर्पोरेशन नी चूंटणी रद्द करवानी मांग करी छे। अगाउ कांग्रेस अने आम आदमी पार्टी पण चूंटणी मोकूफ राखवानी रजूआत करी चुक्या छे। त्यारे राज्यमां जे रीते कोरोना वायरसनुं संक्रमण वधी रह्युं छे, मुख्य प्रधाने खुद इलेक्शन कमिशनमां पत्र पाठव्यो छे अने गांधीनगरनी जे चूंटणी योजावानी छे ते चूंटणीने मोकूफ राखवानी रजूआत करવામાં આવી છે। ગુજરાતમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા મુખ્યપ્રધાને ચૂંટણી પંચમાં એક પત્ર લખ્યો છે અને ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરવામાં આવી છે। ગાંધીનગરમાં ઇલેક્શન થવાનું છે ત્યારે આ પહેલા કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી કેન્સલ કરવાની માંગ કરી હતી અને હવે 18 એપ્રિલે થનારી સામાન્ય ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવાની રજૂઆત સીએમ વિજય રૂપાણીએ કરી છે। જો રહેશે કે ચૂંટણી પંચ આ અપીલને કેવી રીતે માન્ય રાખે છે, ખરેખર ચૂંટણી મોકૂફ થશે કે નહીં। કોંગ્રેસે પણ ગઈકાલે જ માંગ કરી હતી કે ચૂંટણી મોકૂફ રાખી અને વહીવટદારની નિમણૂક કરવી જોઈએ, કેમ કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તેવામાં આ ચૂંટણી યોજાય તે યોગ્ય નથી। આ બાબતની રજૂઆત કોંગ્રેસે આમ આદમી પાર્ટીએ પણ કરી હતી ત્યારે હવે સીએમ રૂપાણીએ પણ ઇલેક્શન કમિશનમાં રજૂઆત કરી છે અને ચૂંટણી મોકૂફ રાખવાની તેમની લાગણી વ્યક્ત કરી છે। 18 એપ્રિલે સામાન્ય ચૂંટણી યોજાવાની હતી જેને હવે મોકૂફ રાખવાની રજૂઆત। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ। નિર્મલ, શું છે વધુ વિગતો, રજૂઆત શું કરવામાં આવી છે? અત્યાર સુધી ગઈકાલની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી અને કોરોના સંક્રમણ વધી રહ્યું છે એટલા માટે ચૂંટણી પાછી ઠેલવવામાં આવે તે પ્રકારની રજૂઆત હતી અને ત્યારબાદ કોંગ્રેસની પણ ચૂંટણી પંચને રજૂઆત હતી। બંને પક્ષની રજૂઆત બાદ આજે મુખ્યમંત્રી દ્વારા ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે, ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે અને અને માંગણી કરવામાં આવી છે કે ચૂંટણીની નિર્ધારિત તારીખ છે પરંતુ આ સમય દરમિયાન કોરોનાનું સંક્રમણ અત્યારે સૌથી વધારે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને રાજ્યના 8 મહાનગરોની સ્થિતિ અત્યંત કફોડી છે, ન માત્ર 8 મહાનગરો, તમામ જગ્યાએ કોરોનાની સ્થિતિ અત્યારે ડરામણી છે। પરંતુ એવા સંજોગોમાં ગાંધીનગર ખાતે જો મનપાની ચૂંટણી કરવામાં આવશે તો તેવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ એટલા માટે વધી શકે એમ છે, કેમ કે મોટા પાયા પર અહીં સ્ટાફ કાર્યરત થતો હોય છે, અવારનવાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ થતો હોય છે અને ત્યારબાદ જે રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાતી હોય છે તો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઈવીએમ ડિસ્પેચ કરવા તે સમય દરમિયાનની કામગીરીની વાત કરવામાં આવે, મતદાન સમયની વાત કરવામાં આવે અને ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયાની વાત કરવામાં આવે, આ તમામ પ્રક્રિયામાં મોટા પાયા પર સરકારી સ્ટાફ રોકાયેલો રહેતો હોય છે અને આવા સંજોગોમાં સંક્રમણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે અને આ જ શક્યતાને આધીન પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે। નિર્મલ, શું લાગે છે ઇલેક્શન કમિશન કેવી રીતે અથવા ક્યારે કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકે તેમ છે? રજૂઆતો 3-3 પક્ષ સુધી કરવામાં આવી છે। જો ગઈકાલે મારે ચૂંટણી પંચના સચિવ સાથે વાત કરી, ચૂંટણી પંચના સચિવનું કહેવું હતું કે આ તેમનું આ બાબતે તેમણે હજી સુધી કોઈ વિચારણા કરી નથી, પરંતુ તેમના દ્વારા જે વિચારણાઓ એટલે કે આગામી જે 18 તારીખના રોજ મતદાન પ્રક્રિયા થવાની છે તે અંગેની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે અને આ અંગેની તેઓ અવારનવાર ચૂંટણી દ્વારા જે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે તેની સાથે 9 તારીખના રોજ તેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરવાના છે અને ત્યારબાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવાના છે અને ચર્ચા વિચારણા કરવાના છે। જોકે હજી સુધી તેમના દ્વારા આ અંગેની કોઈ પણ વિચારણા નથી કરવામાં આવી। અલબત્ત હવે મુખ્યમંત્રીએ જ્યારે પત્ર લખ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે તંત્ર ફરીથી એક વખત હરકતમાં આવશે, એટલે આ અંગે આગામી સમયમાં લગભગ સત્તાવાર રીતે ચૂંટણી પંચ જાહેર કરે તેવી શક્યતા છે કે આખરે ચૂંટણી મુલતવી રાખવામાં આવે છે કે પછી યથાવત નિર્ધારિત તારીખના રોજ જ યોજવામાં આવશે। નિર્મલ, સીએમ રૂપાણીએ ખુદ પત્ર પાઠવ્યો છે, લાગે છે કે સોશિયલ મીડિયા અને અનેક માધ્યમો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી, જે ચર્ચાઓ થતી હતી કે ઇલેક્શન થવું ના જોઈએ કેમ કે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, લગભગ એ જ પ્રેશર અત્યારે કામ કરી રહ્યું છે। અલગ અલગ મુદ્દાઓ પૈકીનો આ એક મુદ્દો છે, અલગ અલગ જગ્યાએ જેમ કે જોયું હોય તો લોકડાઉન પણ અનેક જગ્યાએ લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ લોકડાઉન રાખવું યોગ્ય નથી તેવું સરકારના અને કોર કમિટીના મેમ્બર્સનું માનવું છે। એવી જ રીતે આ ચૂંટણી ન થવી જોઈએ તે પ્રકારની
ચોરે અને ચોટે ચર્ચાઓ ગાંધીનગરમાં ચાલી રહી છે. બિલકુલ, સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઈચ્છી રહ્યા છે, કેમ કે કોરોના સંક્રમણ એટલી હદે વિસ્તરી ગયું છે કે સચિવાલયના કર્મચારીઓ પણ અત્યારે હવે ઉપરાછાપરી કોરોનાના સંક્રમણમાં ફેલાઈ રહ્યા છે. અનેક એવા અધિકારીઓ છે કે જેઓ મૃત્યુ પામ્યા છે. મનપાની ચૂંટણી જો યોજવામાં આવશે તો મનપાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવારો જ કોરોના સંક્રમિત થયા છે. બિલકુલ, અને તેઓ સુપર સ્પ્રેડર તરીકે અત્યારે ગાંધીનગરની પ્રજામાં ઓળખાઈ રહ્યા છે. એટલે આવા સંજોગોમાં સરકાર પર પ્રેશર બન્યું હતું અને એ પૈકીનો આ મુદ્દો એક હોઈ શકે.